એનો દાખલા નંબર 12 ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર ખૂણો Q પ્લસ ખૂણો R અને PQ બરાબર 7 QR 25 તો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધવાની પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો એમાંથી બે બાજુના માપ તો આપણને આપી દીધા છે PQ નું માપ 7 છે QR નું માપ 25 છે પહેલા આપણે એક બાજુ PR શોધીશું અને પછી ત્રણેયનો સરવાળો કરીએ એટલે પરિમિતિ મળે પણ ત્રિકોણની એક બાજુ PR નું માપ શોધતા પહેલા આપણે નક્કી કરવું પડશે કે ત્રિકોણ કયા પ્રકારનો ત્રિકોણ છે તો અહીંયા ખૂણો P બરાબર ખૂણો Q વત્તા ખૂણો R આ એક પરિણામ આપણને આપેલું છે અને લખીશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ત્રિકોણ PQR માં ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R ત્રણેય ખૂણાનો સરવાળો 180 Q અને R નો સરવાળો કોના જેટલો છે ખૂણો P જેટલો ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર ખૂણો P તો ખૂણો Q પ્લસ ખૂણો R ત્યાં આપણે લખીશું ખૂણો P ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R એટલે ખૂણો P આપેલું છે બરાબર 180 માટે ખૂણો P વત્તા ખૂણો P એટલે 2 ખૂણો P બરાબર 180 માટે બે ક્યાં જશે છેદમાં તો ખૂણો P બરાબર 180 ભાગ્યા 2 માટે ખૂણો P બરાબર 90 તો એનો અર્થ કે આપણને ખબર પડી કે ત્રિકોણ PQR માં ખૂણો P 90 છે એનો અર્થ કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે માટે ત્રિકોણ PQR કાટકોણ ત્રિકોણ છે કેવો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ અને હવે આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું તો કાટકોણ ત્રિકોણ આપણે દોરીએ કાટકોણ ત્રિકોણ કયો ખૂણો કાટખૂણો તો કે ખૂણો પી કાટખૂણો એટલે પી અહીંયા ક્યુ અને આર અહીંયા મૂકીએ તો કર્ણ કોણ થયો ક્યુ આર અને હવે બે બાજુના માપ આપણને આપેલા છે પી ક્યુ નું માપ 7 ક્યુ આર નું માપ 25 અને પી આર નું માપ આપણે શોધવાનું છે કાટકોણ ત્રિકોણમાં જ્યારે બે બાજુના માપ આપ્યા હોય ત્રીજી બાજુ શોધવી હોય તો કોને યાદ કરવાના પાયથાગોરસનું સૂત્ર તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ કર્ણનો વર્ગ બરાબર કર્ણ પણ છે QR તો QR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા PR નો વર્ગ PQ નો વર્ગ વત્તા PR નો વર્ગ QR નો વર્ગ એટલે 25 નો વર્ગ 25 નો વર્ગ 625 PQ નો વર્ગ એટલે 7 નો વર્ગ 49 અને PR નું માપ આપણે શોધવાનું છે આ 49 ડાબી બાજુ જાય તો બાદ થાય 625 માઇનસ 49 બરાબર PR સ્ક્વેર બાદબાકી કરીએ તો PR સ્ક્વેર નું મૂલ્ય આપણને મળે 576 અને યાદ રાખવાની છે અમુક કિંમતો કે 576 એટલે કોનો વર્ગ તો કે 24 નો વર્ગ 25 નો વર્ગ 625 24 નો વર્ગ 576 તો PR બરાબર 576 નું વર્ગમૂળ 24 માટે PR બરાબર 24 અને હવે આપણે પરિમિતિ શોધીએ તો લખીશું હવે ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર
ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો કે ક્યુ ક્યુઆર પીઆર. ક્યુનું માપ આપણને આપેલું હતું 7, ક્યુઆર નું માપ આપેલું હતું 25 અને પીઆર નું માપ આપણે શોધી કાઢ્યું 24. અને સરવાળો કરીએ તો પરિમિતિ 56. દાખલા નંબર 13, એક ચોરસના વિકર્ણની લંબાઈ 8 છે. ચોરસ એનો વિકર્ણની લંબાઈ 8, તો એની બાજુની લંબાઈ શોધો. ચલો ચોરસ આપણને આપ્યો છે, નામ નથી આપ્યું, તો આપણે નામ આપી દઈએ એબી સીડી ચોરસ. એનો આ વિકર્ણ એની લંબાઈ 8 છે અને બાજુની લંબાઈ આપણે શોધવાની છે. હવે ચોરસ એટલે ખૂણા કેવા હોય, કાટખૂણા, તો અહીંયા લખીશું ચતુષ્કોણ એબીસીડી ચોરસ છે, માટે ખૂણો બી બરાબર 90, ખૂણો 90°નો અને આ બાજુઓ કેવી હોય સમાન, તથા એબી બરાબર બીસી, ચોરસની ચારે બાજુ સમાન એટલે એબી અને બીસી ના માપ પણ સમાન, અને આ માટે ખૂણો બી કાટખૂણો અને એબી અને બીસી સમાન, તો આ ત્રિકોણ એબીસી કેવો ત્રિકોણ થયો, સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ. તો આ ત્રિકોણ એબીસી સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે, માટે ત્રિકોણ એબીસી સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. અને સમદ્વિભુજ કાટખૂણ ત્રિકોણ તો એમાં કર્ણની લંબાઈ બાજુ કરતા √2 ગણી હોય. ગુણધર્મ ખાસ યાદ રાખજો કે સમદ્વિભુજ કાટખૂણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ બાજુ કરતા √2 ગણી, તો સૂત્ર લખીશું કર્ણ બરાબર √2 ગુણ્યા બાજુ. દરેક ત્રિકોણને લાગુ નથી પડતું, સમદ્વિભુજ કાટખૂણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ બાજુ કરતા √2 ગણી. કર્ણ એસી બાજુ એબી અથવા તો બીસી કોઈ પણ બાજુ લઈ શકાય, એબી એસી નું માપ 8, √2 ક્યાં જશે છેદમાં બરાબર એબી, માટે 8 ના આપણે અવયવ પાડીએ તો 4 2 8, પણ 2 ના અવયવ તો કે √2 ગુણ્યા √2 એટલે 2 થાય, તો 1 √2 ઉડી જશે, માટે આમ બાજુનું માપ આપણને મળ્યું એબી બરાબર 4 √2. જવાબ કરીને લખવાનું કે ચોરસની બાજુની લંબાઈ, ચોરસની બાજુની લંબાઈ 4 √2 છે. દાખલા નંબર 14, સમબાજુ ચતુષ્કોણ એબીસીડી એની પરિમિતિ 116 છે. આ ચતુષ્કોણ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે, ચારે બાજુ સમાન એટલે સમબાજુ ચતુષ્કોણ. અને આ સમબાજુ ચતુષ્કોણ એની પરિમિતિ આપણને આપી છે. પરિમિતિ વળી પાછો શબ્દ આવ્યો પરિમિતિ, પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો 116. એક વિકર્ણ એસી નું માપ આપણને આપ્યું છે 42 અને બીજો વિકર્ણ બીડી એનું માપ આપણે શોધવાનું છે. તો લખીશું કે ધારો કે એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ બરાબર એક્સ, ચારે બાજુ સમાન છે પણ એનું માપ કેટલું તો કહીએ આપણે જાણતા નથી, તો એબી નું માપ એક્સ, તો બીસી નું પણ એક્સ હોય, સીડી નું પણ એક્સ હોય અને એબી નું પણ એક્સ હોય. અને હવે આપણે લખીએ કે પરિમિતિ, પરિમિતિ બરાબર 116, એનો અર્થ એબી
છે માટે 4x બરાબર 116 માટે x બરાબર 116 ભાગ્યા 4 બરાબર 39 તો શું મળ્યું આપણને બાજુનો માપ મળ્યું ચોરસ સમબાજુ ચતુષ્કોણ એની ચારેય બાજુનો માપ 29 આપણો 29 આ બાજુ પણ હવે આપણે આ બીજો વિકર્ણ શોધવા માટે અહીંયા ગુણધર્મ ખાસ યાદ રાખીશું અહીંયા આપણે ગુણધર્મ યાદ રાખવાનું છે કે ભાઈ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે સમબાજુ ચતુષ્કોણના સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે તો આ વિકર્ણ આ બીજો વિકર્ણ બીડી કાટખૂણે દુભાગે એટલે અહીંયા ખૂણો કાટખૂણો બને અને આખો વિકર્ણ એસી એનું માપ આપણને આપ્યું છે 42 વિકર્ણ એસી નું માપ 42 તો આ એ એમ નું માપ એનાથી અડધું એટલે 21 આ વાતને આપણે અહીંયા લખીએ તો માટે એસી બરાબર 42 માટે એ એમ બરાબર 42 ભાગ્યા 2 એટલે 21 તો આ એ એમ નું માપ 21 છે એબી નું માપ આપણે શોધ્યું 29 છે અને હવે વિકર્ણો કાટખૂણે દુભાગે એટલે આ કાટકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણમાં બે બાજુ આપણને મળી ગઈ એમ અને એબી અને બીએમ નું માપ આપણે શોધવા માટે પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો લખીશું હવે કાટકોણ ત્રિકોણ એ એમ બી માં એ બી નો વર્ગ બરાબર એ એમ નો વર્ગ વત્તા બી એમ નો વર્ગ ચાલો એ બી નો વર્ગ એટલે 29 નો વર્ગ અહીંયા કાટખૂણો એમ એટલે સામેની બાજુ કર્ણ એ બી 29 નો વર્ગ બરાબર એમ નો વર્ગ એટલે 21 નો વર્ગ વત્તા બીએમ નો વર્ગ આપણે શોધવાનો 29 નો વર્ગ 841 21 નો વર્ગ 441 ને ડાબી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થાય બરાબર બીએમ નો વર્ગ માટે બીએમ નો વર્ગ બરાબર 400 માટે બીએમ બરાબર 400 નો વર્ગમૂળ 400 નું વર્ગમૂળ આવશે 20 તો બીએમ નું માપ 20 પણ વિકર્ણો પરસ્પર દુભાગે છે જેટલું માપ બીએમ હોય એટલું જ માપ એમ ડી હોય એટલે બીડી નું માપ એનાથી બમણું બીએમ કરતા બીડી નું માપ આખો વિકર્ણ ડબલ બમણો એટલે 2×20 માટે બીડી બરાબર 40 જવાબ વિકર્ણ બી દાખલા નંબર 15 XYZW લંબ ચોરસ છે XY વત્તા YZ XY અને YZ લંબાઈ અને પહોળાઈનો સરવાળો 70 XZ અને YW બે વિકર્ણોનો સરવાળો 26 તો XY અને YZ શોધો એટલે કે લંબાઈ અને પહોળાઈ શોધો તો અહીંયા લંબ ચોરસ છે ચતુષ્કોણ XYZW લંબ ચોરસ છે અને લંબ ચોરસના બે વિકર્ણોનો સરવાળો આપણને આપ્યો છે 26 બે વિકર્ણોનો સરવાળો 26 તો અહીંયા આપણે ગુણધર્મ યાદ રાખવાનો છે કે લંબ ચોરસના વિકર્ણો એકરૂપ હોય છે ગુણધર્મ યાદ રાખજો લંબ ચોરસના વિકર્ણો એકરૂપ હોય છે
બે વિકર્ણો xz અને yw એકરૂપ છે અને વળી પાછો સરવાળો 24 તો માટે xy એક વિકર્ણો xz બરાબર 26 ભાગ્યા 2 એટલે કે બે વિકર્ણોનો સરવાળો 26 વળી પાછા બે વિકર્ણો એકરૂપ અને સરવાળો 26 એટલે એક વિકર્ણનો માપ આવ્યો 3 હવે બે બાજુનો વિચાર કરીએ બે બાજુનો સરવાળો આપણને આપ્યો છે 70 હવે xy વત્તા yz બરાબર 70 એમાં xy બરાબર આપણે a ધારી લીધી બે બાજુ લંબાઈ અને પહોળાઈનો સરવાળો 70 છે એમાં xy બરાબર a ધારીએ તો xy બરાબર a ધારતા શું થશે તો કે a બરાબર a plus yz બરાબર 70 માટે yz બરાબર 70 માઇનસ a yz નું માપ કેટલું આવ્યું 70 માઇનસ a હવે આપણે ત્રિકોણનો વિચાર કરીએ તો લંબ ચોરસના ખૂણા કાટખૂણા એટલે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણ xyz કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસના સિદ્ધાંત મુજબ શું લખાશે xz નો વર્ગ બરાબર xy નો વર્ગ વત્તા yz નો વર્ગ અને હવે આપણે કિંમતો મૂકી અને વિસ્તરણ કરીએ ચલો કિંમત મૂકી વિસ્તરણ કરીએ તો xz નો વર્ગ એટલે કોનો વર્ગ 13 નો વર્ગ બરાબર xy નો વર્ગ એટલે a નો વર્ગ વત્તા yz નો વર્ગ એટલે 17 માઇનસ a નો વર્ગ 13 નો વર્ગ 169 a નો વર્ગ દ્વિપદીના વર્ગનું વિસ્તરણ એટલે 3 પદો પહેલાનો વર્ગ 17 નો વર્ગ 289 2 ગુણ્યા 17 ગુણ્યા એ 17 2 34 એ પ્લસ એ સ્ક્વેર તો વિસ્તરણ કર્યું અને હવે આ 169 ને આ બાજુ લાવીએ એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે 2 એ સ્ક્વેર માઇનસ 34 એ આ 169 જમણી બાજુ આવે તો માઇનસ થશે 289 માઇનસ 169 બરાબર 0 માટે 2a સ્ક્વેર માઇનસ 34 a પ્લસ 120 બરાબર 0 બે કોમન કાઢી લઈએ અથવા તો બે વડે બધા પદોને ભાગી નાખીએ તો a સ્ક્વેર માઇનસ 17 a પ્લસ 60 બરાબર 0 શું મળ્યું આપણને દ્વિઘાત સમીકરણ અને હવે આપણે એની કિંમત શોધવા માટે અવયવ પાડીએ તો 60 ના અવયવ એવા લેવાના કેવા લેવાના સરવાળો 17 આવે એવા 60 ના અવયવ એવા લેવાના સરવાળો 17 આવે તો 12 5 60 એટલે અહીં લખીશું 12 એ 5 એ પ્લસ 60 બરાબર 0 મધ્યમ પદ ઋણ મોટો અવયવ ઋણ સરવાળો એટલે સમાન નિશાની ત્રણ પદ હતા કેટલા પદ બની ગયા 4 અને હવે આપણે બબ્બેની જોડી બનાવી કોમન કાઢીએ તો એ કોમન એ માઇનસ 12 પાછળના બે પદોમાંથી માઇનસ 5 કોમન એટલે એ માઇનસ 12 બરાબર 0 બંને પદોમાં કૌંસ સમાન છે એ માઇનસ 12 એ માઇનસ 5 બરાબર 0 કાં તો પહેલા અવયવનું મૂલ્ય 0 અથવા બીજા અવયવનું મૂલ્ય 0 માટે
ए बराबर 12 अथवा ए बराबर 5 कोनी किंमत मळी ए नी एनी એટલે કોની xy ની તો માટે xy बराबर 12 અથવા xy बराबर 5 હવે xy નું માપ આપણે 12 લઈએ તો yz નું માપ 5 આવે 17 માંથી 12 બાદ કરો એટલે 5 xy નું માપ 5 લઈએ તો yz નું માપ 17 માંથી 5 બાદ કરીએ તો 12 આવે તો yz મોટા થઈ જાય પણ આપણને શરત આપી છે કે લંબાઈ xy લંબાઈ જો લંબાઈ મોટી હોય એટલે લખીશું પરંતુ xy greater than yz હોવાથી xy बराबर 12 અને આ xy ની કિંમત 17 માઈનસ એમાં મૂકીએ તો yz बराबर 17 માઈનસ એ 17 માઈનસ 12 એટલે yz बराबर 5 ઉદાહરણ નંબર 17 એક સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ કેવો ત્રિકોણ સમદ્વિ બાજુ જ્યારે જ્યારે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણની વાત આવે એટલે ગુણધર્મ યાદ આવવો જોઈએ કે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈ બાજુ કરતા રૂટો ગણી તો કર્ણનો માપ આપ્યું છે 24 તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો ગુણધર્મ યાદ રાખો સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણમાં સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણ બરાબર રૂટ 2 ગુણ્યા બાજુ અને એવી રીતે હવે અહીંયા માટે કર્ણનું માપ કેટલું આપ્યું છે 24 બરાબર રૂટ 2 ગુણ્યા બાજુ બાજુનું માપ શોધવા રૂટ 2 છેદમાં જશે તો 24 અપોન રૂટ 2 બરાબર બાજુ માટે બાજુ બરાબર 24 ના અવયવ 12 2 24 પણ 2 ના અવયવ રૂટ 2 ગુણ્યા રૂટ 2 છેદમાં રૂટ 2 એટલે રૂટ 2 ઉડી જાય તો બાજુનું માપ આપણને મળ્યું 12 રૂટ 2 શું મળ્યું કાટકોણ ત્રિકોણની સમદ્વિ બાજુ કાટકોણ બનાવતી બે બાજુ સમાન છે તેનું માપ 12 રૂટ 2 12 અને હવે આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા કાટકોણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર ચલો કાટખણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર 1/2 કાટખણો બનાવતી એક બાજુ 12 રૂટ 2 અને બીજી બાજુ પણ 12 રૂટ 2 રૂટ 2 ગુણ્યા રૂટ 2 એટલે 2 1/3 ગુણ્યા 2 12 ગુણ્યા 12 144 બે બે ઉડી ગયા તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 144 તો આવી રીતે 17મો દાખલો 16મો અને 18મો દાખલો બે દાખલા હોમવર્કમાં છે તો જે પ્રમાણે પ્રયત્ન કરવો